विद्यार्थी भाई बहनों, ધોરણ 6 વિષય સંસ્કૃત. બાળકો, આપણે પાઠ 5 મમ વિદ્યાલય એટલે કે મારી નિશાળ મારી શાળા ભણી રહ્યા છીએ. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે રાજીવ અને અનિલ નામના બે બાળકોના સંવાદ છે. રાજીવ અનિલને પોતાની શાળા બતાવે છે અને તે કહે છે કે હું મારી શાળા ખૂબ જ વિશાળ છે, હું દરરોજ મારી શાળાએ નિયમિત જાઉં છું, બરોબર. મારી શાળાનો આરંભ એટલે કે શરૂઆત 11 વાગે થાય છે. ત્યારબાદ તે કહે છે કે સૌથી પહેલાં અમે પ્રાર્થના ખંડમાં જઈને પ્રાર્થના કરીએ છીએ. ત્યારબાદ તે કહે છે કે મારો વર્ગખંડ એ પ્રાર્થના ભવનની નજીકમાં છે. ત્યારબાદ આપણે આગળ વધ્યા હતા કે વર્ગ શિક્ષિકાનું નામ, જે વર્ગ શિક્ષિકા હતા રાજીવના, એના વર્ગ શિક્ષિકાનું નામ હર્ષાબહેન હતું. ત્યારબાદ આગળ વધ્યા હતા તો શાળાનું પુસ્તકાલય, તો આ શાળામાં સરસ મજાનું પુસ્તકાલય પણ છે કે રાજીવ ત્યાં જાય છે અને ત્યાં જઈને શું કરે છે, પુસ્તકો વાંચે છે. ત્યારબાદ આ જ શાળામાં સરસ મજાનું રમતનું મેદાન છે જ્યાં બાળકો વિશ્રાંતિના સમયે રમતો રમે છે, બરોબર બાળકો. ત્યારબાદ અહીંયા એટલે કે આ શાળામાં એક સુંદર મજાનો બગીચો પણ છે. તો બાળકો, અહીં હવે આપણે આગળ વધીએ તો રાજીવ ન કેવલ ઉદ્યાનમ ઉદ્યાને ઔષધભાગઃ અપિ અસ્તિ, એટલે કે માત્ર ન કેવલમ એટલે કે ફક્ત બગીચો જ નથી, બરોબર, ફક્ત બગીચો જ નથી, બગીચામાં ઔષધોનું ઉદ્યાન, ઔષધ બાગ એટલે કે ઔષધિઓ, આપણે પાઠ 5 ને પૂર્ણ કરીએ છીએ.
આવતીકાલના વિડીયોમાં આપણે જોઈશું એનો સ્વાધ્યાય. સ્વાધ્યાય જોતી પહેલા ફરી એકવાર આપણે આ આખા પાઠનું એક ભાષાંતર રૂપ રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા આવે કેચ બોલે છે રાજી. પશ્ય અનિલ એશા મમ વિદ્યાલય. રાજીવ કહે છે કે જો અનિલ આ મારી શાળા છે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. મારી શાળા સુંદર છે. અનિલ કહે છે સત્યમ હા સાચું જ. વિદ્યાલય વિશાલ અપિ અસ્તિ. તારી શાળા સુંદર પણ છે અને વિશાળ પણ છે. રાજી અહં પ્રતિદિન વિદ્યાલયમ ગચ્છામિ. હું દરરોજ સ્કૂલે આવું છું. અને વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ. તારી શાળાની શરૂઆત ક્યારે થાય છે. મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ. મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે. આરંભે અહં પ્રાર્થના ખંડે ગચ્છામિ તત્ર અહં પ્રાર્થના કરોમિ. શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું અને ત્યાં જઈને પ્રાર્થના કરું છું. અને ભવતઃ વર્ગખંડ કુત્ર અસ્તિ. તમારો વર્ગખંડ ક્યાં છે. ત્યારે રાજીવ કહે છે કે મમ વર્ગખંડ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ. મારો વર્ગખંડ પ્રાર્થનાખંડની નજીકમાં છે. પ્રાર્થના ભવનની નજીકમાં. સમીપ એટલે બાળકો થાય નજીક. અનિલ પૂછે છે ભવતઃ વર્ગ શિક્ષિક કહ ક અસ્તિ. તમારા વર્ગ શિક્ષિકા કોણ છે. ત્યારે રાજીવ કહે છે કે વર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ. સા સંસ્કૃત પડે હતી. મારી વર્ગ શિક્ષિકા હર્ષાબેન છે અને તે અમને સંસ્કૃત ભાષા ભણાવે છે. અનિલ ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ વા. શું તમારી શાળામાં પુસ્તકાલય છે. ત્યારે રાજીવ કહે છે કે આમ એટલે કે હા અહં પુસ્તકાલયે પુસ્તક વપરામિ. હું પુસ્તકાલયમાં જઈને પુસ્તક વાંચું છું. મમ વિદ્યાલયે વિશાળ ક્રીડાંગણમ અપિ અસ્તિ. મારી શાળામાં વિશાળ રમતનું મેદાન પણ છે. વિરામ સમયે અહં તત્ર ખેલામિ. વિશ્રાંતિના સમયે હું ત્યાં રમું છું. અનિલ અહો ભવતઃ વિદ્યાલયે રમણીય ઉદ્યાન અપિ અસ્તિ. અને કે વાહ તમારી શાળામાં સુંદર બગીચો પણ છે. ત્યારે રાજીવ કહે છે ન કેવલ ઉદ્યાનમ. ઉદ્યાને ઔષધ ભાગ અપિ અસ્તિ. એટલે કે ના ખાલી બગીચો ફક્ત બગીચો જ નહીં બગીચામાં પણ ઔષધિ ભાગ પણ છે. અનિલ ભવત રોપિત વૃક્ષ અસ્તિ વા. હા શું તમારું રોપેલું ઝાડ પણ છે કે. ત્યારે અહીંયા રાજી કહે છે આમ પશ્ય એષ વૃક્ષ મયા રોપિત અસ્તિ. જો આ ઝાડ મેં વાવેલું છે મેં રોપેલું છે. અનિલ ઉત્તમમ પ્રતિ ભવાન ગૃહ કદા ગચ્છતિ. તમે તમારા ઘરે કેટલા વાગે જાઓ છો ક્યારે જાઓ છો. રાજી કહે છે કે અહમ સાયા 5 વાગ્યાના ગૃહ ગચ્છામિ. હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. અને ભવતઃ વિદ્યાલયનું સુંદર અસ્તિ. તમારી નિશાળ ખરેખર સુંદર છે. તો બાળકો અહીં આપણે પાઠ 5 ને પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે પાઠ 5 નો સ્વાધ્યાય જોઈશું.